સિરોહી જિલ્લાના આબુ રોડ પોલીસે બંદૂકની અડીએ લૂંટના મોસ્ટ વોન્ટેડ આરોપીને ગુજરાતથી પ્રોડક્ટ વોરંટ પર પકડી આબુ રોડ લાવ્યા હતા. આરોપીએ આબુ રોડમાં લૂંટના બનાવને અંજામ આપી લગભગ 2 મહિનાથી ફરાર રહ્યો હતો. આબુ રોડ પોલીસ સ્ટેશન અધિકારી અનિલકુમારના કહેવા મુજબ 2019 ડિસેમ્બર મહિનામાં આબુ રોડના ગાંધી પાર્ક પાસે એક વેપારી પાસે રૂપિયા 6 લાખની લૂંટ થયેલી હતી, જેના 2 આરોપી લૂંટ કરી ફરાર થયેલ હતા, જેની રાજસ્થાન પોલીસ તલાશમાં હતી. ત્યારે ગુજરાતમાં અમિત તથા જીતેન્દ્રસિંહ નામના 2 આરોપીઓએ સોનાના વેપારીથી લૂંટ કરી લૂંટના બનાવને અંજામ આપેલ, જેમાં અમિત નામનો આરોપી રહેવાસી મધ્યપ્રદેશના મુરને ગામનો હતો, જે આરોપીને પોલીસ પકડી પાડ્યો હતો અને આરોપીની પાસે એક બંદૂક પણ મળી હતી. જ્યારે આ આરોપીની બંદૂક વિશે કડક પૂછપરછ કરતા આરોપીએ આ બંદૂકની અણીએ તેને આબુ રોડ અને ગુજરાતમાં લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હતો. આબુ રોડ પોલીસ આરોપીને સાબરમતી જેલમાંથી પ્રોડક્ટ વોરંટ પર પકડીને લાવ્યા હતા. પકડેલા આરોપીને આબુ રોડ પોલીસ દ્વારા પૂછપરછ કરતા પોલીસને જાણવામાં આવ્યું છે કે આ લૂંટના ગુનામાં આ આરોપીઓની સાથે એક બીજો સાથી જીતેન્દ્રસિંહ નામનો હતો, જેણે આબુ રોડમાં બંદૂકની અણીએ કરેલો લૂંટમાં સાથે હતો, જે અત્યારે ફરાર છે, જેની પોલીસ તલાશ કરી રહેલ છે. અશોક રાણાવસ્યા, ZS TV, આબુ. ડિસેમ્બર માં પિછલી સાલ આબુ રોડ કસ્બે કે વિમલ ગુટકા વ્યાપારી કે સાથ મેં ડકેતી કી ઘટના હોઈ થી, ઉસમે તત્કાલ બાદ 5-6 દિન બાદ હમને 5 આરોપી અરેસ્ટ કર લીએ થે. ઓર 2 આરોપી જીતેન્દ્ર સિંહ ઓર અમિત સિંહ નિવાસી મુરેના MP બાદ ઘટના ફરાર હુએ. ઉસકે બાદ જીતેન્દ્ર સિંહ ઓર અમિત સિંહ ને એક દૂસરી ગેંગ બનાકર ગુજરાત મેં અમદાવાદ મેં એક જ્વેલર્સ કી દુકાન પર ડકેતી કા પ્રયાસ કિયા. ડકેતી ડાલતે સમય અમિત સિંહ વહાં પર પકડા ગયા, જિસે વેપન એક પિસ્ટલ જો યહાં કી ઘટના મેં ભી પ્રયુક્ત હુઆ થા वहाँ उससे बरामद किया गया. उसको वहाँ गिरफ्तार करके साबरमती जेल भेजा गया. चूँकि हमारे मामले में वांछित था, इसलिए हम उसको लेकर अपने थाने में हमने उस प्रकरण में उसको गिरफ्तार किया. और कितने मामले दर्ज हैं इसके विरुद्ध? डकैती के करीब 4 मामले दर्ज हैं, जिसने जगह जगह और जितेंद्र सिंह और टिल्लू के साथ ये रहकर इस प्रकार की वारदातें करता है. केवल 19-20 साल का एक छोटा सा व्यक्ति है, कोई ज़्यादा उन्हें अभी नया. और जितेंद्र सिंह काफ़ी पुराना बदमाश व्यक्ति का, जिसके लिए हमने मुरैना उसके गांव में दबिश दी थी, लेकिन और गुजरात पुलिस भी उसको तलाश कर रही है, अभी तक वो मिला नहीं.